ગુડ આફ્ટરનૂન એવરીબડી હું ડૉક્ટર અસેસ પોથીવાલા છું હું સ્ટર્લિંગમાંથી છું અમારા ડેટા બી આ મોટાભાગની હોસ્પિટલો જોડે મેચ થાય છે એટલે કે કોવિડ પહેલાંના અને કોવિડ પછીના ઇન્સિડન્ટ્સમાં કોઈ જ ફરક નથી એટલે એક ટેક મેસેજ પહેલાં એ બધા મીડિયાવાળા લઈ લો કે કોઈ બી ડેથ યંગ પેશન્ટમાં થાય એટલે જરૂરી નથી કે હાર્ટ એટેક હોય અને બીજો ટેક મોસેજ એ છે કે ઇટ હેઝ નો રિલેશન વિથ ધ કોવિડ એન્ડ કોવિડ વેક્સિન કારણ કે પહેલાં બી અમારા જે સ્ટર્લિંગનો ડેટા કહે છે કે અગિયાર ટકા હતો અને અત્યારે બી અગિયાર પોઈન્ટ ટુ પર્સન્ટ છે દેર ઇઝ નો ડિફરન્સ ઇન ધ યંગ જે મોર્ટાલિટી કે માયોકોલ ઇન્ફેક્શન કે ઇન્ટરવેન્શનમાં બીજી વાત કરીશ કે દરેક હોસ્પિટલમાં હૃદયના દર્દીઓ વધ્યા છે એટલે ગ્લોબલ ટ્રેન્ડ જે હાઈ જઈ રહ્યો છે એના લીધે વધ્યા છે અને એનું કારણ ઓલરેડી મોટાભાગના ચિરાગભાઈ મિલનભાઈ અને ભાવેશભાઈએ ડિસ્કસ કરી ચૂક્યો છું એટલે હું એમાં વધારે ડિટેલમાં જઈશ નહીં અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીડિયાવાળાઓને ખાસ કહેવું મારે મીડિયા મિત્રોને કે દસ વર્ષની છોકરી હમણાં રાજકોટમાં મૃત્યુ પામી એટલે હાર્ટ એટેક આવી ગયો પ્લીઝ એવી બૂમ ના કરતા એવું લોકોને પેનિક ના કરતા કારણ કે મૃત્યુના ઘણા બધા કારણ હોઈ શકે એટલે દસ વર્ષની છોકરી કેમ મૃત્યુ પામી ઓટોપ્સી કરો પછી જ ખબર પડે પણ હાર્ટ એટેકની સંભાવના આવા સો કેસ લો એમાં હું કહીશ કે પોઈન્ટ વન પર્સન્ટ બી નથી આટલા યંગ પેશન્ટમાં બીજા ઘણા કારણો છે જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે સૌથી અગત્યનું છે કે આપણે સ્ક્રીન કરતા શીખો અને ગુજરાત ગવર્મેન્ટ બી આના માટે બહુ મોટા પાયે મિશનના રૂપે લઈ રહી છે સ્ક્રીનિંગ એટલે કે તમને હાર્ટ એટેક આવવાની સંભાવના કેટલી છે એ જાણો અને બહુ સારા કેલ્ક્યુલેટર હવે ગૂગલમાં બી અવેલેબલ છે લાઈક એ સીવીડી છે ફ્રેમિંગા રિસ કોડ છે કે જેમાં તમે અમુક પેરામીટર્સ ભરો તમારી એજ કયું સેક્સ છે સ્મોકિંગ છે તમારું એલડીએલ કોલેસ્ટ્રોલ ભરો બ્લડ પ્રેશર ભરો તમે કંઈ દવા લો છો ડાયાબિટીસ છે કે નહીં ફેમિલી હિસ્ટ્રી છે કે નહીં જસ્ટ યુ જસ્ટ ધ ડેટા અને તમને તમારું કાર્ડિયાક રિસ્ક ખબર પડશે કે દસ વર્ષની અંદર તમારું કાર્ડિયાક રિસ્ક કેટલું છે અને તમે ગાડી રિસ્ક એટલે કે હાર્ટ એટેક આવવાની સંભાવના ઓછી છે વચ્ચેની છે કે હાઈ છે એ તમે વર્ગીકૃત કરી શકશો સ્ક્રીનિંગ માટે સૌથી ઇઝીલી અવેલેબલ ટૂલ છે જ્યારે બી તમને હાર્ટ એટેકના ચિહ્નો થાય તો પહેલી વસ્તુ ચિહ્નોને ઓળખો અને દરેક હાર્ટ એટેકમાં દુખાવો હોતો નથી અને દરેક દુખાવો હાર્ટ એટેક હોતો નથી આ વસ્તુ ધ્યાન રાખવી ઇનફેક્ટ હું તો એવું કહીશ કે એટી ફાઈવ પર્સન્ટ ઓફ ધ હાર્ટ એટેકવાળા પેશન્ટને અનડિસ્ક્રાઇબલ સિમ્ટોમ્સ હોય છે ગેસ જેવું લાગે ગોટાળો વળે શ્વાસ ચડે થાક લાગે દાઢમાં દુખાઈને ડેન્ટિસ્ટ જોડે જઈને અમારી જોડે આવેલા છે એન્ડોસ્કોપી ગેસ્ટ્રિક ટ્રબલ સમજીને અમારી જોડે હાર્ટ એટેક સાથે આવેલા છે એટલે કે મિસ લેનસ સિમ્ટોમ્સ છે એટલે સિમ્ટોમ્સને ઓળખો જેવું સિમ્ટોમ્સનું ઓળખાણ થાય તો તરત જ આપણે નજીકના ડોક્ટર જોડે જઈને ઈસીજી જે સૌથી પહેલો ટૂલ છે સ્ક્રીનિંગ ઇસીજી બાબત હું બીજું એક વસ્તુ કહેવા માગીશ કે ચાલુ હાર્ટ એટેકમાં પણ ઇસીજી નોર્મલ હોય છે પચાસ ટકા ઇસીજી ઇનિશિયલ ઇસીજી નોર્મલ હોય છે એટલે ડોક્ટરો અને દર્દીએ બી સમજવું કે ઇસીજી નોર્મલ એટલે આપણે નોર્મલ નથી ડોક્ટરને એવું લાગતું હોય ડૉક્ટર કહે કે આપણે અડધો કલાક કલાક પછી બીજો ઇસીજી લઈએ તો એના માટે વેઇટ કરો એટલે સિરિયલ ઇસીજી મોર ઇમ્પોર્ટન્ટ કાર્ડિયાક ઉત્સેચકો અથવા એન્ઝાઇમ જેમાં ટ્રોપોનિન લેવલ કહેવાય એ બી ઇનિશિયલ અવર્સમાં નોર્મલ હોય મોટા હાર્ટ એટેકમાં બી નોર્મલ હોય ને છ કલાક પછી એ આપણા બ્લડમાં દેખાય છે માટે સિરિયલ ઉચ્ચેચકનું પ્રમાણ બી જાણવું જરૂરી છે અને એચ સીઆરપી જે ઇન્ફ્લામેશન માર્કર છે અને એચ સીઆરપી વિશે મારે વધારે નથી કહેવું કારણ કે કોરોનામાં બધાને સીઆરપી શું એ ખબર છે પણ એ સીઆરપી લેવલ વધારે હોવું બી એક કાર્ડિયાક માટે રિસ્ક ફેક્ટર ગણાય છે જો આ બધા રિસ્ક ફેક્ટર હોય તો આપણે આગળ એની તપાસ કરવી જોઈએ જેમાં સ્ટ્રેસ ટેસ્ટ ટ્રેડમિલ ટેસ્ટ ટુડી ઇકો કાર્ડિયોગ્રાફી અને વધારે હોય તો સિટી કોરોનરી કે સિટી એન્જિયોગ્રાફી અને કન્વેન્શનલ એન્જિયોગ્રાફી આ બધા તરફ જવું જોઈએ સ્ક્રીનિંગને તમે વર્ગીકૃત કરશો તો તમે કાર્ડિયાક એટેક આવવાની સંભાવના કેટલી છે એ જાણી શકશો અને જો તમારી કાર્ડિયાક એટેક આવવાની સંભાવના વધારે હોય તો સારા કાર્ડિયોલોજીસ્ટ જોડે મળીને એ કાર્ડિયોલોજીસ્ટની સલાહને માનો મોટાભાગના દર્દીઓ અમારી જોડે લેટ આવે છે કેમ લેટ આવે છે કોઈને પ્રશ્ન થાય છે કારણ કે કોઈ બી વસ્તુ લાઈક ગેસ થયો હોય હાર્ટ એટેક ચાલુ હોય ને તો પહેલું એવું લાગે મને એસિડિટી છે મારો હાર્ટ એટેક નથી લોકો સ્વીકારતા જ નથી કે મને રોગનો પ્રોબ્લેમ હોઈ શકે અઠોકઠો માણસ એવું જ કે મને અને હાર્ટ એટેક ના હોઈ શકે આપણે સાઉથના જે સુપરસ્ટાર છે ભાઈ સ્વર્ગીય પુનિતભાઈ હવે એની જ હિસ્ટ્રી તમે જાણો તો એને ગેસ જેવું લાગતું હતું તો પણ એ એટલો ફિટ હતો એ જાતે માનવા તૈયાર નહોતો કે એને હાર્ટ એટેક હતો અને ઓન ધ કોન્ટ્રોરી ગોઝ ટુ જીમ જીમ કરવા માંડ્યો અને એમાં એને એરેસ્ટ થયો જે એકચ્યુઅલી કરવું જ ના જોઈએ તો યુવાનોને બી હું એવું કહીશ કે કંઈ બી અનયુઝલ સિમ્ટોમ્સ થાય ને તો દરેક પ્રકૃતિ અટકાવી દો જ્યાં હોય ત્યાં અટકાવી દો તાત્કાલિક નજીકના દવાખાને પહોંચો પોતાની જાતને સ્ક્રીન કરાવો એવું કોઈએ માનવાની જરૂર નથી કે હું આટલી એક્સરસાઇઝ કરું છું આટલું જીમમાં જાઉં છું આટલું ફિટ દેખાવું છું હેન્ડસમ દેખાવું છું બોડી બુલર દેખાવું છું અને મને હાર્ટ એટેક ના હોઈ શકે બિલકુલ જરૂરી નથી બિલકુલ જરૂરી નથી એક્સરસાઇઝ અને હાર્ટ એટેક ચોક્કસ મોડરેટથી જે કીધું કે મોડરેટ એક્સરસાઇઝ એ હાર્ટ એટેકને આવતો અટકાવે છે પ્રિવેન્ટ કરે છે અથવા એની તીવ્રતા ઘટાડે છે પણ હાઈ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ પણ એટલી જ જોખમી છે પર્ટિક્યુલરલી જે એકદમ બેઠાડું જીવન જીવ્યા હોય જે કીધું કે ચાલીસ ટકા લાઇફસ્ટાઈલ જ નથી અને હવે સીધો ગરબા રમવા જશે તો શું થશે ધીમે ધીમે શરૂઆત કરો કોઈ બી વસ્તુ ધીમે શરૂઆત કરશો ને તો જ આપણે એને અટકાવી શકીશું તો આ અમારા બધા ડૉક્ટરોનો એક આ મુખ્ય ટેકો મેસેજ તમે લેવા જાઓ તો કોવિડ અને હાર્ટ એટેકને કોઈ લેવા દેવા નથી વેક્સિન અને હાર્ટ એટેકને કોઈ લેવા દેવા નથી હાર્ટ એટેકની સંખ્યા વધી છે પણ એ ગ્લોબલ ટ્રેન્ડના લીધે વધી છે હાર્ટ એટેક એ લાઈફસ્ટાઈલ ડિસીઝ છે સાથે આપણા એશિયન જીનેટિક્સ એ બહુ જ ખરાબ છે અને આપણે ઓવરઓલ જન્મથી જ હાર્ટ હાર્ટઅટેક માટે પ્રોન કહેવાય અથવા વલનરેબલ કહેવાય અને સૌથી અગાઉ તેની લાઇફસ્ટાઈલ મોડિફિકેશન પ્રિવેન્શન અને સ્ક્રીનિંગ અને બીજું કે કંઈ બી અનયુઝલ સિમ્ટોમ્સ થાય તો પહેલી સંભાવના હાર્ટ એટેક મૂકો ગેસને પછી મૂકો પહેલી સંભાવના હાર્ટ એટેકને મૂકો ડેન્ટલ પ્રોબ્લેમને પછી મૂકો પહેલી સંભાવના હાર્ટ એટેકને મૂકો સ્પાઇનલ પ્રોબ્લેમ બેક પેન થાય તો હાર્ટ એટેકને પહેલી સંભાવના મૂકો એટલે ઓવર ડાયગ્નોસિસ ઇઝ બેટર ધેન નીગલેટિંગ ઇટ થેન્ક યુ દબ્સક્રાઈબ ના એન્ડ ટ્રેસ ધ બે લાઈ ગયેર નેવર મિસન આપડે જ